પણ આગ ના લાગે એના માટે કયા કયા ઉપાયો અને કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? શરૂઆતમાં તો આપણે આગ ના લાગે એના માટે આપણે સળગે એવા મટીરિયલ જે છે, સળગે એવા મટીરિયલ છે એને અલગ દૂર રાખવા જોઈએ. સ્ટોર કરીએ ત્યારે વચ્ચે વચ્ચે જગ્યા રાખવી જોઈએ કે જેથી કરીને આગ એકમાં પકડાય તો બીજી જગ્યાએ ના ફેલાઈ શકે. એર વેન્ટિલેશન હોવું જરૂરી છે. ગમે ત્યારે આગ લાગે તો બારી બારણા ખોલી અને એર વેન્ટિલેશન કરી દેવું જોઈએ જેથી કરીને ઓક્સિજન આપણને મળતો રહે અને આપણે બહાર નીકળી શકીશું કે આપણે કોઈ પણ આગ બુઝાવવાની કામગીરી કરી શકીશું. બને ત્યાં સુધી જ્યારે રૂમમાં આગ લાગી હોય તો ઊભા ઊભા નીકળવાનો પ્રયાસ ન કરવો જોઈએ. નીચે બેસીને અથવા નીચે સરકીને આપણે બહાર નીકળી શકીશું. જ્યારે આગ લાગીને ધુમાડો જ્યારે થાય તો 1-1.5 ફૂટથી ઉપર વધારે ધુમાડો હશે અને નીચે આપણે ધુમાડાનું પ્રમાણ ઓછું હશે, એટલે સહેલાઈથી આપણે શ્વાસોશ્વાસ લઈ શકીશું અને બહાર પણ નીકળી શકીશું. અચ્છા,